स्टूडेंट्स निरंजन स्कूल की डीएलएस सिस्टम में तमारू स्वागत छे। आज आप धोरण बे मां गणित मां द्वितीय सत्र में गई काले आपणे नवमो पाठ चालू कर्यो हतो। आज आपणे नवमा पाठनो प्रश्न नंबर 4 जोशुं। तो जोईए प्रश्न नंबर 3 में आपणे टाइम टेबल प्रमाणे प्रश्नना जवाब लख्या हता। तो आज आपणे पाछळना जे जवाब छे आपणे लखीशुं। सातमो तमने शुं कीधुं छे, शुक्रवारे चित्रकामनो पीरियड नथी आवतो, साचुं के खोटुं? तो ए आपणे टाइम टेबलमां आगळ जोवानुं छे। तो आपणे आगळ टाइम टेबलमां जोई लईए, शुक्रवारे चित्रनो पीरियड नथी आवतो, साची वात के खोटी वात? तो आपणे शुक्रवारना जे पीरियड छे आपणे जोईशुं, एमां चित्रकामनो पीरियड आवे छे तो के ना नथी आवतो? तो ए वात साची के खोटी? तो के साचुं छे, एटले आपणे अहींया आपणे साचुं करवानुं थशे। तो आपणे अहींया साचानी निशानी करूं छूं। पछी रमत गमतनो पीरियड कया कया वारे आवे छे? तो रमत गमतनो पीरियड आपणे जोईए कया वारे आवे छे। तो आगळ आपणने टाइम टेबलमां आपेलुं छे, रमत गमतनो पीरियड गुरुवारे छे અને સોમવારે છે, અને એક મંગળવારે અને એક શનિવારે। એક આ મંગળવાર, સોમવાર, ગુરુવાર અને શનિવારે આ 4 દિવસે રમતગમતનો પીરિયડ આવે છે। તો આપણે 4 દિવસના રમતગમતના પીરિયડના નામ લખીશું, સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવાર। તો આપણે ચારેય વારના નામ અહીંયા લખીશું, અને લખવાનું રમત ગમતનો પીરિયડ સોમવાર, મંગળવાર, ગુરુવાર અને અહીંયા આપણે લખી નાખીશું શનિવારે આવે છે, બરોબર? બુધવારે બીજો પીરિયડ કયા વિષયનો છે? તો આપણે આગળ ટાઈમ ટેબલમાં જોશું, બુધવારે બીજો પીરિયડ કયો છે? તો કે ગણિત ગમતનો। તો આપણે અહીંયા લખીશું બુધવારે બીજો પીરિયડ કયા વિષયનો છે? ગણિત ગમતનો। તો આપણે જવાબમાં લખીશું ગણિત ગમત। પછી ધોરણ 2માં શનિવાર સિવાય દરરોજ કેટલા પીરિયડ હોય છે? તો આપણે જોઈ લઈએ રોજ કેટલા પીરિયડ છે, આપણે ગણી લઈએ। એક શનિવાર સિવાય, એટલે શનિવાર આપણે જોવાનો નથી, બાકીના 5 દિવસ આપણે જોવાનું છે। રોજે કેટલા પીરિયડ હોય છે? તો આપણે ગણી લઈએ 1, 2, 3, 4, 5 અને 6। શનિવારના પીરિયડ જોવાના નહીં, બાકીના બધા દિવસે રોજ 6 પીરિયડ આવે છે। તો આપણે શું લખીશું? દરરોજના 6 પીરિયડ છે। તો આપણે અહીંયા લખીશું ધોરણ 2માં શનિવાર સિવાય દરરોજ કેટલા પીરિયડ હોય છે? તો કે 6 પીરિયડ હોય છે। આપણે અહીંયા લખીશું 6 પીરિયડ, બરોબર? હવે એના પછી જોઈએ, આપણને વર્ષના મહિનાના નામ આપેલા છે, એ મહિનાના નામ આપણે સમજવાના છે। એક વર્ષ બરાબર કેટલા મહિના થશે? તો કે 12। એક વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના। ગુજરાતી મહિના પણ 12 હોય અને અંગ્રેજી મહિના પણ 12 હોય। હવે વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી મહિના અને ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિના, એવી રીતે વર્ષના 12 મહિના હોય છે। જો ગુજરાતી મહિના એટલે કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। અને અંગ્રેજી મહિના એટલે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, આવી રીતે મહિના આવશે। તો જોઈએ આ અંગ્રેજી મહિનાના નામ જાન્યુઆરી, ફેબ્રુઆરી એ ઈસવીસન પ્રમાણે હોય, અને ગુજરાતી મહિનાના નામ એ વિક્રમ સંવત પ્રમાણે હોય। વિક્રમ સંવત પ્રમાણે આવે એ ગુજરાતી મહિનાના નામ, અને ઈસવીસન પ્રમાણે આવે એ અંગ્રેજી મહિનાના નામ। અને જો એક મહિનામાં કેટલા દિવસ છે એ પણ તમને લખેલું આપેલું છે। જો જાન્યુઆરી 1 મહિનો, એમાં 31 દિવસ,
फेब्रुआरी में 28 अथवा तो 29, मार्च में 31, एप्रिल में 30, मे में 31, जून में 30, जुलाई में 31, ऑगस्ट में 31, सप्टेम्बर में 30, ऑक्टोबर में 31, नवेम्बर में 30 और डिसेम्बर में 31। अने जो गुजराती महीना में बधाज महीना में 30-30 दिवस आवशे। बराबर, हवे जोईए दरेक गुजराती महीनाना लगभग 30 दिवसो होय छे। आ वाक्य तमारे याद रखवानुं के गुजराती महीनामां बधाज दिवसो, बधा महीनाना दिवसो सरखा होय 30 दिवस। केटला? तो के 30 दिवस। हवे आपणे प्रश्न नंबर 4 જોશું। પ્રશ્ન નંબર 4 માં જો તમને શું કીધું છે, મહિનાઓના ચાર્ટના આધારે પ્રશ્નના જવાબ તમારે લખવાના છે। તો મહિનામાં ચાર્ટના આધારે જોઈએ કાર્તક, કાર્તક પછી શું છે તો કે માગસર, તો એ લખવાનું માગસર, એના પછી પોષ મહા, પછી એ લખવાનું ફાગણ, પછી ચૈત્ર વૈશાખ, અહીંયા આવશે જેઠ, પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। હવે જો મહિનાના નામને નંબર પણ આપેલા હતા, તો એવી રીતે નંબર પ્રમાણે આપણે જોડકા જોડવાના છે। ત્યારબાદ આપણે જોડકા જોડીશું। તો જોડકામાં જોઈએ જાન્યુઆરી એ કેટલામો મહિનો છે, તો જાન્યુઆરી એ ઈસવીસન પ્રમાણે પહેલો મહિનો છે, તો જાન્યુઆરીને પહેલા મહિના સાથે જોડી દેશું। તો સ્કેલ અને પેન્સિલથી જોડકા જોડી દેશું। પછી માર્ચમાં ત્રીજો મહિનો જોડેલો છે, પછી ફેબ્રુઆરી, ફેબ્રુઆરી એ વર્ષનો કેટલામો મહિનો કહેવાય, તો આપણે જોઈએ અહીંયા ચક્રમાં તમને આપેલું જ છે ફેબ્રુઆરી કેટલામો મહિનો છે, તો કે બીજો મહિનો, તો આપણે એને બીજા મહિના સાથે જોડી દેશું। તો સ્કેલ અને પેન્સિલથી જોડકું જોડી દઈએ। પછી જૂન, જૂન કેટલામો મહિનો છે, તો આપણે ગણીશું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ને જૂન, તો 1, 2, 3, 4, 5, 6 જૂન છઠ્ઠો મહિનો છે, તો એને છઠ્ઠા મહિના સાથે જોડી દેશું। તો આપણે સ્કેલ અને પેન્સિલથી એને જોડકું જોડી દઈએ। એના પછી મે, તો મે કેટલામો મહિનો છે, તો મે મહિનો 5મો મહિનો છે, તો એને 5મા મહિના સાથે સ્કેલ પેન્સિલથી આપણે જોડી દેશું। એવી જ રીતે એપ્રિલ, એપ્રિલ કેટલામો મહિનો છે, તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, તો 1, 2, 3 અને 4, તો એપ્રિલ ચોથો મહિનો છે, તો એને ચોથા મહિના સાથે સ્કેલ પેન્સિલથી આપણે જોડી દેશું। એવી જ રીતે બાજુમાં જોઈએ તો ડિસેમ્બર, ડિસેમ્બર કેટલામો મહિનો છે, તો કે ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો છે, તો ડિસેમ્બર છેલ્લો મહિનો એટલે 12મો મહિનો કહેવાય, તો એને 12મા મહિના સાથે સ્કેલ પેન્સિલથી જોડી દેશું। એવી જ રીતે ઓગસ્ટ, ઓગસ્ટ કેટલામો મહિનો છે, તો આપણે ગણીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ, તો અહીં સુધી આપણે ગણીએ કેટલા થાય છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો ઓગસ્ટ 8મો મહિનો છે, તો એને 8મા મહિના સાથે આપણે સ્કેલ પેન્સિલથી જોડી દેશું। હવે એના પછી જોઈએ જુલાઈ, જુલાઈ કેટલામો મહિનો છે, તો કે જુલાઈ ઈસવીસન પ્રમાણે 7મો મહિનો ગણાય, તો એને 7મા મહિના સાથે આપણે સ્કેલ પેન્સિલથી જોડી દેશું। એવી જ રીતે સપ્ટેમ્બર કેટલામો મહિનો છે, તો સપ્ટેમ્બર મહિનો છે એ ઈસવીસન પ્રમાણે 9મો મહિનો કહેવાય, તો એને 9મા મહિના સાથે સ્કેલ પેન્સિલથી આપણે જોડી દઈએ। એવી જ રીતે ઓક્ટોબર, તો ઓક્ટોબર છે એ 10મો મહિનો કહેવાય, તો એને 10મા મહિના સાથે આપણે સ્કેલ પેન્સિલથી જોડી દેશું। એવી જ રીતે જોઈએ નીચે ત્રીજું, વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે વર્ષના મહિનાઓના નામ સરખા છે, સાચું કે ખોટું, તો આપણે જોઈ લઈએ બે ચાર્ટ આપણને આપેલા છે, વિક્રમ સંવત અને ઈસવીસન બે મહિનાના નામ સરખા છે, તો કે ના, અહીંયા તો કાર્તક, માગસર, પોષ, મહા એવી રીતે મહિનાના નામ આવશે,
અને અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એવી રીતે હશે તો બે મહિનાના નામ સરખા નથી તો આપણે જવાબ સરખા છે એવું કીધું છે તો કે એ વાક્ય ખોટું છે તો આપણે ખોટાની નિશાની કરીશું એવી જ રીતે વિક્રમ સંવત અને ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો છે સાચાની નિશાની આપણે કરવાની છે નીચે તમને ચાર ઓપ્શન આપેલા છે તો એ ઓપ્શનમાં આપણે જોઈ લઈએ વિક્રમ સંવત અને ઈસવીસન બે જોવાના છે ગુજરાતી અને અંગ્રેજી બે મહિનાના નામ જોવાના છે બેમાં પહેલો મહિનો કયો છે તો કાર્તક અને જાન્યુઆરી બેમાં પહેલા મહિનાના નામ કાર્તક અને જાન્યુઆરી છે તો આપણે ઓપ્શનમાં જોઈએ તમને કાર્તક અને જાન્યુઆરી આપેલું છે તો કે હા અહીંયા પહેલો ઓપ્શન જ આપેલો છે કાર્તક અને જાન્યુઆરી તો એમાં આપણે સાચાની નિશાની કરીશું એવી જ રીતે અંગ્રેજી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે એમાં ખાલી જગ્યામાં આપણે નામ લખવાનું છે તો અંગ્રેજી મહિના પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો થશે તો કે ડિસેમ્બર તો આપણે અહીંયા લખીશું ડિસેમ્બર હવે એના પછી જોઈએ ગુજરાતી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે ગુજરાતી મહિનાના નામ બોલીએ તો એમાં વર્ષનો છેલ્લો મહિનો કયો આવશે તો ગુજરાતી મહિના પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો આસો મહિનો આવશે કયો આસો કાર્તક મહિનાથી ચાલુ થશે આસો એ પૂરું થશે તો વર્ષનો છેલ્લો મહિનો આસો મહિનો થશે તો એમાં સાચાની નિશાની કરી દઈએ એવી જ રીતે આપણે પાછળ જોઈએ તો પાછળ જો તમને કયા મહિનામાં કેટલા દિવસ આપે એનો ચાર્ટ આપેલો છે તો જો વાંચો અને સમજો તમને અહીંયા લખેલું છે 30 દિવસના કયા કયા મહિના હશે તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર હવે 31 દિવસના કયા મહિના આવશે 31 દિવસવાળા 7 મહિના આવશે કયા કયા જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓક્ટોબર ઓગસ્ટ અને ડિસેમ્બર હવે ફેબ્રુઆરી મહિનો છે બધા કરતાં નાનો મહિનો શું કામ કારણ કે એમાં 28 અથવા તો 29 દિવસ આવશે હવે જોઈએ પ્રશ્ન નંબર 5માં કયા મહિનામાં કયા દિવસ આવે કેટલા દિવસ આવે છે આપણે ઉપરથી જોઈને જોડકા જોડવાના છે તો જાન્યુઆરીમાં 31 દિવસ હવે ફેબ્રુઆરી કેલેન્ડર પ્રમાણે જોઈ અને જોડકા જોડવાના છે ફેબ્રુઆરીમાં કાં તો 28 દિવસ આવશે કાં તો 29 દિવસ આવશે તો આપણે જોઈએ ફેબ્રુઆરીમાં 29 દિવસ સાથે જોડીશું તો આપણે સ્કેલ અને પેન્સિલથી એને 29 સાથે છોડી દેશું પછી માર્ચ મહિનો તો અહીંયા માર્ચ મહિનાનું નામ ક્યાં આપેલું છે તો કે અહીંયા છે તો માર્ચ મહિનાની સામે કેટલા દિવસ આપેલા છે 31 તો આપણે માર્ચ મહિનાને 31 સાથે છોડી દેશું તો સ્કેલ પેન્સિલથી એને છોડી દઈએ પછી એપ્રિલ એપ્રિલ મહિનાનું નામ ક્યાં આપેલું છે તો કે અહીંયા ઉપર એની સામે કેટલા દિવસ આપેલા છે તો કે 30 તો એને 30 સાથે આપણે છોડી દેશું તો સ્કેલ પેન્સિલથી એને 30 સાથે આપણે છોડી દઈએ એપ્રિલ મહિનાને પછી મે મે મહિનો ક્યાં છે તો કે અહીંયા માર્ચની બાજુમાં તો મે મહિનાની સામે કેટલા દિવસ આપેલા છે 31 તો આપણે એને 31 સાથે છોડી દેશું હવે એના પછી જોઈએ જૂન જૂન મહિનામાં કેટલા દિવસ આવશે તો અહીંયા જોઈએ ઉપર જૂન મહિનામાં કેટલા આપેલા છે 30 દિવસ તો જૂન મહિનાને આપણે 30 દિવસ સાથે આપણે સ્કેલ પેન્સિલથી છોડી દઈએ હવે આ બાજુ જોઈએ જુલાઈ જુલાઈ મહિનામાં કેટલા દિવસ આપેલા છે તો કે જુલાઈની સામે 31 આપેલા છે તો આપણે એને 31 સાથે સ્કેલ પેન્સિલથી જોડી દેશું પછી ઓગસ્ટ મહિનો જોઈએ તો ઓગસ્ટ મહિનો પણ 31 દિવસમાં આવશે કારણ કે જો અહીંયા જુલાઈની બાજુમાં જ આપેલો છે એમાં પણ 31 દિવસ આવશે તો એને પણ આપણે સ્કેલ પેન્સિલથી 31 સાથે છોડી દેશું પછી આવશે સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનો ક્યાં આવશે તો સપ્ટેમ્બર જો અહીંયા 30 દિવસના મહિનાના નામ છે અહીંયા સપ્ટેમ્બર આવશે તો સપ્ટેમ્બર મહિનાના કેટલા દિવસ થશે 30 તો સપ્ટેમ્બરને આપણે 30 સાથે જોડી દઈએ સ્કેલ અને પેન્સિલથી જોડીશું પછી ઓક્ટોબર ઓક્ટોબર મહિનામાં પણ 31 દિવસ છે તો એને આપણે 31 સાથે જોડી દેશું સ્કેલ અને પેન્સિલથી જોડકા જોડવાના છે એના પછી આવશે નવેમ્બર તો નવેમ્બર મહિનામાં 30 દિવસ છે તો
तो एने ऊपर अहीं 30 साथे स्केल पेंसिल थी जोड़ी दईए। एवी ज रीते छेले आवशे डिसेम्बर, तो डिसेम्बर महीनाना 31 दिवस छे, तो एने आपणे डिसेम्बर ने 31 साथे स्केल पेंसिल थी जोड़ी दईए। हवे नीचे जोईए बीजू, एमां तमने शुं कीधुं छे, एप्रिल, जून, सप्टेम्बर, नवेम्बर, आ चार મહિનાઓ કેટલા દિવસ ધરાવે છે? તો આપણે એ ચાર મહિનાના નામ જોઈએ। એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, એ ચાર મહિનામાં કેટલા દિવસ છે? તો કે 30। તો આપણે 30 ઉપર સાચાની નિશાની કરીશું। હવે નીચે 31 દિવસ ધરાવતા મહિનાઓના નામ લખો। તો જો અહીંયા તમને 31 દિવસ ધરાવતા મહિનાના નામ આપેલા છે, કયા કયા મહિનામાં 31 દિવસ આવે છે તો એ બધા મહિનાના નામ આપણે અહીંયા લખવાના છે। તો ચાલો લખીએ, પહેલું કયું છે? જાન્યુઆરી, તો એ લખીશું જાન્યુઆરી। એના પછી શું છે? તો કે માર્ચ, તો આપણે લખીશું માર્ચ। પછી મે, એના પછી આવશે જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર। તો અહીંયા લખીશું ઓક્ટોબર અને છેલ્લે આવશે ડિસેમ્બર। હવે એના પછી જોઈએ, ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે, સાચું કે ખોટું? તો આપણે અહીંયા જોઈએ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આપેલા છે, 28 કે 29। તો આ વાક્ય સાચું છે, તો આપણે સાચાની નિશાની કરીશું। હવે જોઈએ જુલાઈ અને ઓગસ્ટ મહિનાના દિવસો ભેગા થઈને કેટલા દિવસો થશે? તો આપણે જોઈ લઈએ જુલાઈના કેટલા દિવસો છે, 31, ઓગસ્ટના તો કે એના પણ 31 છે, તો એ બેયના ભેગા થઈને કેટલા દિવસ થશે? તો આપણે સરવાળો કરીને જોઈ લેશું। બેયના 31 દિવસ ભેગા કરીએ, એકમાં એક નાખીએ તો બે જવાબ આવશે અને ત્રણમાં ત્રણ નાખીએ તો છ જવાબ આવશે, તો ટોટલ કેટલા દિવસ થશે? છગડે બગડે 62। તો આપણે અહીંયા લખીશું છગડે બગડે 62। એવી જ રીતે નીચે જોઈએ જુલાઈ મહિનામાં કેટલા રવિવાર છે, તો જુલાઈ મહિનામાં 4 રવિવાર આવશે। પછી ડિસેમ્બર મહિનામાં કેટલા શુક્રવાર છે, તો ડિસેમ્બર મહિનામાં 4 શુક્રવાર આવશે। તમારે ઘરે તમારા કેલેન્ડરમાં જોવાનું છે કે કયા મહિનામાં કેટલા રવિવાર આવે છે, કેટલા સોમવાર આવે છે, એ ગણતરી કરી અને કેલેન્ડરનો અભ્યાસ કરવાનો છે। અસ્તુ।